स्वागत है ऑनलाइन विडियो लेक्चर में विद्यार्थी मित्रों। तो भाई हवे आज आप पाठ नंबर 3 रेसादी कापड़ सुधी शुरू करवा जाइए छे। तो पहली ने बूझो तेमनी शालानी विज्ञाननी क्वीज स्पर्धा में प्रथम इनाम जीत्या। ते खूब खुश थता इनामनी रकम माथी तेमणे माता पिता माटे कपड़ा खरीदवानुं विचार्युं। ज्यारे तेमणे कपड़ानी मटेरियल में खूब ज विविधता जोई त्यारे तो गूंचवाई गया। दुकानदारे समझाव्युं કેટલાક કપડાં સુતરાવ કાપડના છે તો કેટલું સિન્થેટિક એટલે કે સંશ્લેષિત કાપડ છે, તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા, તો પછી વળી રેશમી પ્રકારની સાડીઓ હતી। હવે આ બેને થયું, આ બે એટલે આપણે પહેલી ને બુઝોને કે આ અલગ અલગ પ્રકારનું શું નવીન વસ્તુ છે। એણે ઊનનું મફલર અને સુતરાવ સાડી ખરીદી। કપડાની દુકાનની મુલાકાત બાદ પહેલીને બુઝો તેમની આસપાસ વિવિધ પ્રકારના કપડાંની નોંધ લેવાની શરૂ કરી। તેણે જોયું કે ચાદર, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ, પોતા જુદા જુદા કાપડના બનેલા છે, અરે તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ અલગ અલગ કાપડમાંથી જ બને છે। આ પ્રકારના કાપડને તેને સુતરાવ, ઊન, રેશમી કે સિન્થેટિક આવા અલગ અલગ પ્રકારના નામ વડે ઓળખવાનો પ્રયાસ કર્યો। તમને થતું હશે કે સાહેબ આ અલગ અલગ પ્રકારના નામ કાપડ કેમ હોય, તો કાપડમાં હકીકતમાં વિવિધતા છે। તમે જે કાપડ પહેરો છો એ દરેક વખતે અલગ અલગ હોય, ક્યારેક વાર કોટનનું સુતરાવ કાપડ હોય, કોટનનું કાપડ હોય, ઘણીવાર તમે સિન્થેટિક કાપડ પહેરો। નજીકના દુકાનમાં રહેલી કાપડમાં આપણે વિવિધતા જોઈએ તો દરજીની દુકાને ક્યારેક જાઓ અને એને પૂછજો કે ભાઈ અલગ અલગ પ્રકારના કાપડના ખટકાઓ પડી જાવ તમારી પાસે દેખાડો, અને તમે દરેક કાપડને અડીને જોશો તો તમને ખબર પડશે કે આ અલગ એકે એક કાપડ અલગ અલગ ડિઝાઇનમાં જોવા મળે છે તમને। જ્યારે તમે કોઈ કાપડને જુઓ તો સળંગ ટુકડા જેવું દેખાય છે, હવે તેનો નજીકથી અભ્યાસ કરો તો તમે શું નોંધો એ અલગ અલગ તમે નોંધશો। હવે આમાંથી દરેક કાપડમાંથી કોઈ છૂટા દેખાતા દોરાને ખેંચીને બહાર કાઢો, આવી રીતે કોઈ છૂટો દોરો કે દાંતણો ન દેખાય તો આખું કાપડ નહીં ફાડી નાખવાનું, પણ તો તમને ખબર પડશે કે સાહેબ એકલા આવડા રેસાથી આવા નાના નાના રેસાઓને ભેગા મળીને એકબીજા સાથે વણી અને એક કપડું બને છે, એક કાપડ બને છે, અને કાપડને સીવીને કપડું બને છે, આટલું આપણને ખબર પડે છે બરાબર। આપણો આટલું આપણને ખબર પડી ગઈ, સારી રીતે ખબર પડી ગઈ। તો અલગ અલગ કાપડના બનેલા છે એટલી આપણને ખબર પડી ગઈ। તો હવે તમને થાય કે રેસા એટલે શું, તો છોકરો સમજો અલગ અલગ જાતના આ દુનિયામાં ઘણા રેસા હોય। રેસા એટલે સાદી પાસે ભગવાન તો દોરો, જ્યારે આ દોરાને એક સોયમાં ભરવી અને બીજા દોરા સાથે ગૂંથવામાં આવે ત્યારે કપડું બને છે। સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસાઓ આપણે વનસ્પતિમાંથી મેળવીએ છીએ બરાબર। ઊન તો આપણને ખબર છે કે ભાઈ ઘેટામાંથી આપણે મેળવીએ છીએ બરાબર, ઘેટા ઉપરથી ઊન ઉતારીએ છીએ। સૂતર, શણ જે છે એ પણ આપણે એક પ્રકારના વનસ્પતિમાંથી મેળવીએ છીએ। રેશમ જે છે રેશમ માટે મેળવવા માટે કીડો હોય એનો, આ બધા કુદરતી રેસા છે જે કુદરતમાંથી આપણને મળી રહેવાય। સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતું રેસાનું ઉદાહરણ છે આપણી માટે બરાબર। ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે, મેં કીધું કે ઘેંટા અને બકરીઓને રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે તો સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ ઊન મેળવવામાં આવે। હવે રેશમના કીડા હોય તો રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના કીડા રેશમ મેળવવામાં આવે છે। ઘણા વર્ષો પહેલાંથી એટલે કે હજારો વર્ષો સુધી કાપડ બનાવવા માટે ફક્ત ને ફક્ત આપણે કુદરતી રેસાઓ જ અવેલેબલ હતા, ઉપલબ્ધ હતા બરાબર, ઇંગ્લિશ બોલાઈ ગયું થોડુંક। છેલ્લા 100 વર્ષથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી રેસ ન મળતા હોય તેવા કેટલાક રાસાયણિક રેસાઓ પણ મળતા શરૂ થઈ ગયા છે। આવા રેસાને સિન્થેટિક, માનવ નિર્મિત અથવા તો સંશ્લેષિત, મૂત્રાનુસાર નામ શું બોલ્યો, સિન્થેટિક, માનવ નિર્મિત અથવા તો સંશ્લેષિત આવા પ્રકારના રેસા કહે છે। સિન્થેટિક રેસાઓના કેટલાક ઉદાહરણમાં પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક છે, આમાં આગળ આવશે એટલે આપણે સમજશું, તમારે આવશે
હવે એમાં આપણે કે વનસ્પતિક રેસા જોવાના છે, એટલે વનસ્પતિમાંથી કેવા કેવા રેસા મળે છે જોવાના. તો પહેલું આવે ઉદાહરણ કપાસ. તો ભાઈ તમે બધા છે ને આ વસ્તુ જોયું, દીવા બનાવવા માટેની વાટ તો ક્યારેક જોઈએ જ હોય. આ વાટ માટે તમે શું વાપરો છો? હવે જરાક વિચાર કરો કે આ જ વાટ, આ જ પ્રકારનું રૂ તમારા ગાડલા રજાઈ અને ઓશિકામ ભરવા માટે વપરાય છે. તો આ રૂ જે છે એ કપાસ છે. શું છે? કપાસ. અને એ રૂને જ્યારે તમે ખેંચીને બહાર બહુ ઝીણા આંખે જોવો ને તો ખબર પડશે કે ઝીણા ઝીણા રેસાઓ છે. એ ઝીણા ઝીણા રેસાઓમાંથી બન્યું છે. કપાસ ક્યાંથી આવે? તો ભાઈ આ કપાસ આપણા ખેતરોમાં ઉગે છે. જેમ ઘઉં, ચોખા, બાજરી બધું ખેતરમાં ઉગે એવી રીતે કપાસ ઉગે છે. સામાન્ય રીતે કપાસ એ કાળી જમીન અને આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે. આપણા દેશમાં કેટલાક જગ્યા છે, રાજ્યો સ્પેશિયલ છે આની માટે કે જ્યાં ઉગી શકે છે આ બધું. બરાબર. કપાસના ફળ એ લીંબુના કદ જેવડા હોય, પરિપક્વ થયા બાદ આ ઝીંડવા ફાટવા લાગે અને કપાસ રેસાથી ઢંકાયેલા બીજ દેખાય. બરાબર. એમાંથી કપાસ જે છે એ ખેંચીને અલગ કરી દેવામાં આવે. આ રૂને હાથ વડે કાઢ્યા બાદ તેમાંથી પીંજણ દ્વારા રૂને અલગ કરવામાં આવે છે. આ રૂને અને રૂને પીંજવું કહે. પહેલાંના જમાનામાં હાથથી રૂને પીંજવામાં આવતું, આજકાલ એની માટે યંત્રો છે. જેમ કપાસ છે એમ જ એક ક્ષણ નામનો જ અલગ વસ્તુ આવે. જેવી રીતના કપાસ છે એવી રીતે શણની પણ ખેતી દ્વારા મેળવવામાં આવે. એટલે તો કે શણના છોડ થાય. અહીં દેખાડ્યો જ છે ફોટો આપણને, જુઓ. ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામના ઉગાડવામાં આવે. આ છોડનો ફૂલ આવે એ તબક્કો, ત્યારબાદ સામાન્ય રીતે લણણી કરવામાં આવે અને લણણી કરેલા છોડને પ્રકાંડને થોડા દિવસ સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. આ પ્રકાંડ સડી જાય અને રેસાને હાથથી છૂટા પાડવામાં આવે. શણનું તમને સારુંમાં સારું ઉદાહરણ દઉં ને તો એ છે કોથળો, જે કોફી ટાઈપ કલર ટાઈપનો મરૂન કલરનો તમે ક્યારેક કોથળો જોયો હશે ને, બસ એ શણ છે. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને એક તાતણામાં ફેરવવામાં આવે અને આ તાતણાને એકબીજા સાથે ગૂંથી અને એક કપડું બને, હે ને? બરાબર. કપાસના તાતણાનું કાતણ. તો હવે આ વસ્તુ બધાએ જોયું હશે. આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીનું ફેવરિટ સાધન, ગમતું સાધન ચરખો હતો. બાપુ આખા દિવસમાં કાંઈ કરે ન કરે પણ ચરખા ઉપર ઈકનું કાપડ જરૂર કાઢતા. આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાતેલા તાતણામાંથી બનાવેલા કાપડ ખાદી પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જો આઝાદીની ચળવળના ભાગરૂપે આપણા મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનના મિલમાં કાતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથવડે કાતેલા તાતણામાંથી બનેલા કાપડ અને ખાદી પહેરવા માટે વધારે પ્રોત્સાહિત કર્યા હતા. ખાદીને લોકપ્રિય બનાવવા અને તેના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારે 1956માં એક સંસ્થાની સ્થાપના કરી કે જે ખાદી અને ગ્રામોદ્યોગ મંડળ તરીકે ઓળખાય છે. આપણા ભાવનગરમાં અહીંયા ક્રેસન્ટ સર્કલ પાસે છે ને એક ખાદી ગ્રામોદ્યોગ કરીને હાલતું. બરાબર. બહુ વખત પહેલાં, હવે એટલું બધું નથી ચાલતું, પણ એક સમય હતો કે જ્યારે એ એકદમ જોરશોરથી ચાલતું અને ખાદીની દરેક વસ્તુ ખૂબ સારી રીતે ત્યાં મળતી. મોટા પાયે તાતણાને કાંતવા માટે કાતણ યંત્રોને મદદ લેવાય છે. કાત્યા પછી તાતણામાંથી કાપડ બનાવવામાં આવે અને તાતણામાંથી કાપડ. તો તાતણામાંથી કાપડ એટલે કે તારમાંથી કાપડ. તો કે તાતણામાંથી કાપડ બનાવવાની ઘણી બધી રીત છે. એમાંથી મુખ્ય બે રીત એટલે કે વણાટ અને ગૂંથણ. પહેલાં તો વણવું. વણાટ મતલબ વણવું. તો કે તાતણાના બે જૂથને એક સાથે બાજુ બાજુમાં ગોઠવી અને કાપડ બને, અને આ પદ્ધતિ દ્વારા તાતણાના એક જૂથને એક સાથે ગોઠવાઈને કાપડ બનાવવાની ક્રિયાને આપણે વણાટ કહીએ. એક પ્રવૃત્તિ આપી છે તમે કરી શકો.
આવી રીતે ટૂંકમાં તાતડાના બે જૂથને, જે ઉપર જે હાથસાળ લખ્યું ને જોવા, અહીંયા બે જૂથને કાપડ વડે એકબીજા સાથે રાખી અને વણવામાં આવે અને ચોક્કસપણે આપણી કાગળની પટ્ટી કરતાં પણ ખૂબ જ પાતળા પ્રકારના તાતળા એકબીજા સાથે ભેગા મળી અને કાપડ બને છે. કાપડનું વણાટ એ સાળ નામના સાધન ઉપર કરવામાં આવે છે. સાળ હાથથી ચાલે અથવા તો વીજળીથી ચાલે એવા પણ હોય છે. આ તો થયું વણાટ. હવે આવે ગૂંથણ. ક્યારેય નોંધ્યું છે કે તમે કોઈ એક સ્વેટરમાં કેવી રીતે થતું હશે? તો સ્વેટર જે છે ને હંમેશા ગૂંથીને બનાવવામાં આવે. ગૂંથવું એટલે શું? તો કે એક રેસાને બીજા રેસા સાથે પોરવવું. આપણે તમે ફાટેલા મોજાઓની જોડમાંથી ક્યારેય તાતડો ખેંચેલો છે? જરા એ વિચાર કરો. તો એક તાતડો ખેંચાતા જાય એની યારે બીજા ઘણા બધા તાતડા નીકળી જાય છે. તમને થશે કે આટલું આવું કેમ? તો કે જ્યારે એક તાતડાને બીજા તાતડા સાથે જોડાઈને એની યારે ગૂંથવામાં આવે તો ફક્ત એક તાતડો નીકળે, એક તાર નીકળે, એટલે એની પાછળ આખો કાપડ ખરાબ થઈ જાય. વણાટ અને ગૂંથણ એ વિવિધ પ્રકારની કાપડની બનાવટમાં વપરાય અને આ કાપડનો ઉપયોગ પણ આપણે વિવિધ પોશાકો પહેરવામાં થાય છે. કાપડના મટીરિયલનો આપણી પાસે બહોળા પ્રમાણનો ઉપયોગ ઇતિહાસ છે. તમે ક્યારેય વિચાર્યું કે હવે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હશે? એવું આપણે માનીએ છીએ કે ભાઈ તે સમયમાં લોકો વૃક્ષની છાલ, મોટા પાંદડા, પ્રાણીઓનું ચામડું કે તેમની રૂવાટીનો ઉપયોગ પોતાના શરીરને ઢાંકવા માટે કરતા હતા. લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ કુંબળી કૂંપળો અને ઘાસને ગૂંથણ કરીને સાડી અને ટોપલા બનાવતા શીખ્યા. વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાતડા બનાવવામાં આવતા હતા. તેમાંથી કાપડ વપડે વણતા હતા. પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કાપડ પહેરતા. શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન સમયમાં આપણા ઇજિપ્તના નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો હતો અને તેનો ઉપયોગ આપણે કાપડ બનાવવા માટે કરતા હતા. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં નહોતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોને ફરતે ફક્ત કાપડ જ ઢાંકતા અને કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો આપણે વાપરવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાંઓને ખૂબ જ વિવિધતા જોવા મળી હતી. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી, પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો પણ ઉપયોગ થાય જ છે? જે રીતે આપણા આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે અને એવી જ રીતે કાપડ અને પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. એક અહીંયા સિક્વન્સ આપેલી છે, બરાબર? આપણે એને જોઈ શકીએ ભાઈ. એક કપાસનો વીંટો, રેસા, તાતડા અને છેલ્લે વણાટ અથવા ગૂંથણ વડે એક કાપડ તૈયાર કરવામાં આવે છે. તો આ હતી આપણું પાઠ નંબર 3. રેસાથી કાપડ સુધી, બરાબર? અહીં આપણો પાઠ પૂરો જાહેર થાય છે. એક વખત આપણે આ પાઠ ફરીવાર તમે જોઈ લેજો એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવી જશે.